વડોદરાના કોન્ટ્રાક્ટરનું અપહરણ અને 30 લાખની માંગણી બાદ શિકાર થયો હતો. બોડેલીના રોડ કોન્ટ્રાક્ટર રાજેશ શાહનું અપહરણ થયું હતું. ગાડીમાં રાજેશ શાહને અપહરણકારો ઉઠાવી ગયા હતા અને 30 લાખની માંગણી કરી હતી. જોકે રાજેશ શાહે ચતુરાઈ અને હિંમતપૂર્વક લાગ જોઈ ગાડીમાંથી ભાગી જતા છુટકારો થયો હતો. આ અંગે બોડેલી પોલીસે રાજેશ શાહના ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને ડ્રાઈવરે યુવરાજ સાથે મળી ષડયંત્ર રચ્યું હોવાની કબૂલાત કરી હતી. મુરખલા જવાના રસ્તા પર એકદમ ગાડી અચાનક બ્રેક કરીને એક ઈસમને બેસાડીને મને સમજું ત્યાર પહેલા તો કોણ છે એવું પૂછ્યું, ત્યાર પહેલા તો મને ટર્ન મારીને અંદર લઈ ગયો ગાડીને અને એવું કહેવા માંડ્યો કે તમને જમીન બતાવવાની છે. મેં કીધું ભાઈ મારે જમીન નથી લેવાની, તો મારે જોવી શું કરવા હતા કે ના જોઈ લો ને. એટલે મેં ચાલ સારું, એટલે એક જમીન બતાવી. પછી મેં કીધું ચાલ બોડેલી લઈ લે, તો કે ના બીજી જોઈ લો. એમ કરીને બીજા 2-3 કિલોમીટર લઈ ગયો અને પછી મેં કીધું ભાઈ ચાલ હવે આપણે મોડું થાય છે ઝડપથી બોડેલી જઈએ. તો એટલામાં જ પાછળ જે બેઠેલો ઈસમ મોડા પર રૂમાલ બાંધીને એકદમ મારા ગળામાં 2 દોરી નાખીને એકદમ ગળું ટાઈટ કરીને બાંધી દીધું. સાથે ઉતર્યા એમાં હું તક જોઈને નીચે કૂદી પડ્યો અને બૂમો પાડીને ગામવાળાને ભેગા કરીને હું જેમ તેમ મારી જાન બચાવીને મારા ડ્રાઈવરને પણ સાથે પકડાઈ લેવડાવીને હું બોડેલી પરત આવી ગયો. આ બધાને એ લોકોએ મારી જોડે એવું કહેવામાં આવ્યું કે તમારી સોપારી 25 લાખમાં આપવામાં આવી છે તો તમે શું આપશો. તો મેં 30 લાખ રૂપિયા એટલે 50,000થી ચાલુ કરીને થોડું થોડું વધતા 30 લાખ સુધી હું પહોંચેલો અને કાલે સવારે 11:30 આપ